નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 1 જુલાઈ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્ત્વના દિવસોના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે. જેમ કે 10 પ્રશ્નો આપણે પૂછીએ છીએ ડેઇલી જીકે ટેસ્ટમાં, એમાંથી તમારા 9 સાચા હોય કે 10 સાચા હોય કે જે પણ હોય, બરાબર. અને આ જે 10 પ્રશ્નો છે એમાંથી 5 પ્રશ્નો તો મહત્ત્વના દિવસોના છે, અને બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતના આગામી મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે હરિત શુક્લા, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. કોણ આવશે? હરિત શુક્લા. તો ગુજરાત પ્રવાસન, દેવસ્થાનમ મેનેજમેન્ટ અને નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ અને ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્રસચિવ IAS હરિત શુક્લાની ગુજરાતના આગામી મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે, એટલે કે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર. તેઓ ISP ભારતી છે, બરાબર છે, પોન ગુમતલા ભારતી એમનું સ્થાન લેશે, જેમણે તાજેતરની લોકસભાની ચૂંટણીઓ અને ગુજરાતની 5 બેઠકોની પેટા ચૂંટણીનું નેતૃત્વ કર્યું હતું. અહીંયા તમારે એક વાત જાણવા જેવી છે કે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર એટલે કે મુખ્ય ચૂંટણી અધિકારી છે એ રાજ્યની અંદર લોકસભા, વિધાનસભા અને રાજ્યસભા આ 3ની ચૂંટણીઓ છે એનું નેતૃત્વ કરે, બરાબર. અને જે મુખ્ય ચૂંટણી કમિશનર કે એ પણ રાજ્યની અંદર, રાજ્ય મુખ્ય ચૂંટણી કમિશનર, તો એ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ કરાવે. તમારે જણાવવાનું છે ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે. શુક્લા છે સરકારના સામાન્ય વહીવટ વિભાગ GS ચૂંટણી અને એક્સેસ ઓફિસિયો આ પ્રિન્સિપલ સેક્રેટરી પણ રહેવાના છે. January 2024માં ઉદ્યોગ અને ખાણ વિભાગમાં કામગીરી ચાલુ રાખવા માટે સરકારના મુખ્ય સચિવના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી. રાજ્યના CEO રાજ્યની અંદર નિષ્પક્ષ, એટલે કે CEO એટલે કે શું? ચીફ ઇલેક્ટોરલ ઓફિસરો, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને પારદર્શક અને કાર્યક્ષમ રીતે ચૂંટણી યોજવાની ખાતરી આપે છે. CEO રાજ્યની અંદર મતદાર યાદી ત્યાંથી તૈયાર કરીને ચૂંટણીના સંચાલન અને પરિણામોની ઘોષણા સુધીની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ કરે છે. તમને ખબર છે, જો ચીફ ઇલેક્શન કમિશનર ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તમને કહે તો એ છે હાલમાં રાજીવ કુમાર. એમની જોડે 2 અન્ય ચૂંટણી કમિશનર છે, જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુ, બરાબર. તો યાદ રાખજો. દર વર્ષે નેશનલ ડૉક્ટર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 1 જુલાઈ નેશનલ ડૉક્ટર્સ ડે તરીકે મનાવવામાં આવે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દર વર્ષે ડૉક્ટરો અને ચિકિત્સકો દ્વારા કરવામાં આવેલા અમૂલ્ય કાર્યને ઓળખવા માટે, તેમની સમર્પિત સેવા બદલ આભાર માનવા માટે આ દિવસની ઉજવણી કરે છે. રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ ડૉક્ટર બિધાનચંદ રોયની જન્મદિવસ છે અને એમની પુણ્યતિથિ છે. 1 જુલાઈ 1882માં એમનો જન્મ, 1 જુલાઈ 1962માં એમનું અવસાન થયું હતું. તેઓ ભારતના એક સૌથી પ્રખ્યાત ચિકિત્સક હતા અને પશ્ચિમ બંગાળના 2nd નંબરના CM હતા. હાલમાં કોણ છે? મમતા બેનર્જી છે, પશ્ચિમ બંગાળના CM.
ઓકે, તમારા માટે પ્રશ્ન. વર્લ્ડ હેલ્થ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? રાષ્ટ્રીય ટપાલ કાર્યકર દિવસ, એ પણ દર વર્ષે 1 જુલાઈના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરના ટપાલ કાર્યકરોની માન્યતા માટે મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય ટપાલ કાર્યકર દિવસે પોસ્ટમેન અને તમામ ડિલિવરી કર્મચારીઓને આભાર કહેવાની એક અનોખી રીત છે. તમને ખબર છે, વર્લ્ડ પોસ્ટ ડે 9 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. ભારતમાં નેશનલ પોસ્ટ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? અને યાદ રાખજો, આજે 1 જુલાઈ છે ને, આજે 1 જુલાઈએ 1 જુલાઈએ બીજો કયો દિવસ છે? GST દિવસ. ભારતમાં GST 1 જુલાઈ 2017ના રોજ લાગુ થયું, એટલા માટે આ દિવસ મનાવવામાં આવે છે. ચાર્ટર્ડ એકાઉન્ટ ડે પણ છે આજે. તો ચાર્ટર્ડ એકાઉન્ટ ડે દર વર્ષે 1 જુલાઈના રોજ મનાવવામાં આવે છે. 1949માં ભારતની સંસદ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની શોધની યાદમાં આવો દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે ICAAની સ્થાપનાના દિવસે CA ડે અથવા તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એમની માન્યતા આપવા માટે, માન આપવા માટે આ દિવસ ચાર્ટર્ડ એકાઉન્ટ ડે મનાવવામાં આવે છે. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી. તો જોઈ લો, તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે શેર કરો આ વિડીયોની લિંક. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ગાંધી આશ્રમના ડિરેક્ટર અને સંચાલક અમૃતભાઈ મોદીનું અવસાન થઈ ગયું છે. અમદાવાદમાં ચાંદખેડા ખાતે એમણે અંતિમ શ્વાસ લીધા. અમૃત મોદીનો પાર્થિવ દેહને ગાંધી આશ્રમ ખાતે અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો. એમણે ગાંધી આશ્રમનું દાયકાઓ સુધી સફળ સંચાલન કર્યું હતું. જ્યારે પણ કોઈ વિદેશી મહેમાન ગાંધી આશ્રમની મુલાકાતે આવતા હતા ત્યારે અમૃતભાઈ મોદી ગાંધી આશ્રમની મુલાકાત કરાવીને માહિતી આપતા હતા. સાબરમતી નદીના કિનારે વર્ષ 1917માં સ્થપાયેલ ગાંધી આશ્રમ તે સમયે ભારતની સ્વતંત્રતાની ચળવળ અને સામાજિક બદલાવનું કેન્દ્ર રહ્યું હતું. ગાંધી મેમોરિયલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન 10 મે 1963ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યું હતું. તેની ડિઝાઇન પ્રખ્યાત આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિયા છે, એમણે કરી હતી, બરાબર. અને ગાંધી આશ્રમની અંદર ગાંધીજીનું જે નિવાસ સ્થાન છે એને કયા નામે ઓળખવામાં આવે છે? કાકા સાહેબ કાલેલકર એને નામ આપ્યું છે. જો તમને ખબર હોય તો કમેન્ટમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે ટેલિગ્રામ ચેનલ પર. ભારતે કેટલામી વખત ICC મેન્સ T20 વર્લ્ડ કપ જીત્યો છે? તમે જેની રાહ જોઈને બેઠા હતા એ પ્રશ્ન તમે ક્યારના વિચારતા હશો કે સાહેબ ક્યારે પ્રશ્ન આવશે કે આપણે વર્લ્ડ કપ જીત્યા છીએ? તો યાદ રાખજો, અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે, T20 મેન્સ વર્લ્ડ કપ તો બીજી વખત જીત્યો છે. ઓવરઓલ તમને કે અત્યાર સુધીમાં ભારતે ક્રિકેટની અંદર 4 વર્લ્ડ કપ જીત્યા છે. કયા કયા વર્ષે જીત્યા છે તમારે કહેવાનું છે, બરાબર છે? હું નથી જણાવવાનો, તમે જણાવો, કેમ કે તમને ખબર છે, તમને રસ છે આમાં ઘણા બધા મિત્રોને, અને તમને ખબર પણ હશે. તો જેને પણ ખબર છે, જેને આવડે છે, ચોક્કસપણે કમેન્ટમાં લખશે. તો ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું. 2007 પછી બીજી વખત ICC T20 વર્લ્ડ કપ 2024 જીત્યો છે. જો 2007માં મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાની હેઠળ આપણે જીત્યા હતા. ભારતે T20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનના માર્જિનથી હરાવ્યું. 11 વર્ષના ટ્રોફીના દુકાળનો અંત લાવીને આ જીત ભારતનું બીજું T20 વર્લ્ડ કપ છે. હવે 20 ઓવરના અંતે ભારતે કેટલા રન બનાવ્યા? 176. સાઉથ આફ્રિકા છે 169 સુધી પહોંચ્યું, 8 વિકેટ પડી ગઈ ને. અને વિરાટ કોહલી 76 રન બનાવ્યા, અક્ષર પટેલ 47. આ બંનેની મહેનત અને આખી ટીમની મહેનત આમને રન સરસ બનાવ્યા એટલે આપણે આટલો સ્કોર કરી શક્યા. ને બોલરો એમનું કામ કર્યું, ફિલ્ડરોએ પણ એમનું જબરજસ્ત કામ કર્યું છે. પ્લેયર ઓફ ધ મેચ બન્યા વિરાટ કોહલી. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જસપ્રીત બુમરાહ 15 વિકેટ લઈ ગયા, અને એવી વિકેટો લઈ ગયા જેના કારણે મેચ જીત્યા હોય એટલા માટે. બાકી સૌથી વધારે વિકેટ લેનાર જે છે એ તો અફઘાનિસ્તાનના ફઝલ હક ફાઉકી છે, અને આપણા ભારતના અર્શદીપ સિંહ બંને 70-70 વિકેટ લીધી છે. અફઘાનિસ્તાનના રહેમાનુલ્લા ગુરબાઝે 124થી વધુની સ્ટ્રાઇક રેટ, બરાબર છે, તે 8 ઇનિંગમાં 281 રન એટલે સૌથી વધારે રન એમના છે. રોહિત શર્મા 156.5
70ની સ્ટ્રાઇક રેટ છે અને 257 રન બનાવ્યા છે. બીજી એક બાબત યાદ રાખજો, રોહિત શર્મા અને વિરાટ કોહલી આ બંનેએ નિવૃત્તિ ઘોષિત કરી સેમાંથી ટી ટ્વેન્ટી મેચમાંથી બંને નિવૃત્તિ ઘોષ કરી છે. મે બી આના માટે આપણે અલગથી ટૉપિક લાવીશું, પણ અત્યારે તમને કહી દઉં છું, પછી થોડું ડિટેલમાં ભણવું હશે તો આપણે ભણીશું. તમારે ખાસ યાદ રાખવાનું છે, આ 9મા નંબરનો વર્લ્ડ કપ હતો, ટી ટ્વેન્ટીનો આયોજન થયું હતું કઈ જગ્યાએ, ચલો એ તો તમે કહી દો. આયોજન કયા દેશમાં, કયા બે દેશોમાં કરવામાં આવ્યું હતું તમારે કહેવાનું છે. તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો કે હું કહી દઉં. ચલો, વેસ્ટ ઇન્ડિઝ એન્ડ યુએસ અમેરિકાએ ભાગ લીધો હતો આમાં, યાદ રાખજો. તાજેતરમાં કોના દ્વારા મીડિયમ રેન્જ માઇક્રોવેવ ઓસ્ક્યુરન્ટ ચાફ રોકેટ વિકસાવવામાં આવ્યું છે, તો જવાબ આવશે DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એના દ્વારા. તો નવી દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં ભારતીય નૌકાદળને મીડિયમ રેન્જ માઇક્રોવેવ ઓસ્ક્યુરન્ટ ચાફ રોકેટ છે ને સોંપી દીધું છે. આ રોકેટ અવકાશમાં માઇક્રોવેવ અસ્પષ્ટ વાદળ બનાવે, જે રેડિયો ફ્રિકવન્સીના સ્પીકર સાથેના જોખમો સામે અશક્ય કવચ બનાવે છે. માઇક્રોવેવ ઓબ્સ્ક્યુરન્ટ જે ચાફ છે એ જોધપુરમાં DRDOની ડિફેન્સ લેબોરેટરી દ્વારા બનાવવામાં આવેલ છે. આ ટેકનોલોજી રડાર સિગ્નલોને અસ્પષ્ટ કરી દે, રડાર શોધને ઘટાડે, એના માટે પ્લેટફોર્મ અને સંપત્તિની આસપાસ માઇક્રોવેવ શિલ્ડ બનાવી દે છે. MRMOCR એકમો તમામ લાયકાતની આવશ્યકતાઓને પૂર્ણ કરતા DRDOના અધ્યક્ષ ડૉક્ટર સમીર વી કામત દ્વારા નેવલ આર્મમેન્ટ ઇન્સ્પેક્શન ડિરેક્ટર જનરલ રિયર એડમિરલ બ્રિજેશ બરાબર છે એમને આપવામાં આવ્યું છે. DRDOની વાત કરીએ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન 1 જાન્યુઆરી 1958માં એની સ્થાપના, હેડક્વાર્ટર છે નવી દિલ્હીમાં અને એના જે અધ્યક્ષ છે એનું નામ તમારે કહેવાનું છે. ચલો હું જ કહી દઉં છું, ડૉક્ટર સમીર વી કામત. એનો મુદ્રાલેખ તમે કહો, જેમ કે ભારતનો મુદ્રાલેખ શું છે, સત્યમેવ જયતે, દૂરદર્શનનો સત્યમ શિવમ સુંદરમ, એ જ પ્રમાણે નાસાનો ફોર ધ બેનિફિટ ઓફ ઓલ, શ્રમેણ સર્વેમ સાધ્યમ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનનો મુદ્રાલેખ છે, પછી ડ્યુટી અનટુ ડેથ બોર્ડર સિક્યુરિટી ફોર્સનો મુદ્રાલેખ છે, નોટ ઓનલી રોડ્સ, નોટ જસ્ટ રોડ્સ બિલ્ડિંગ અ નેશન, આ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો આ બધાના મુદ્રાલેખ છે. તો એ જ પ્રમાણે તમારે જણાવવાનું છે DRDOનો મુદ્રાલેખ શું છે. ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ KS કૈલાસનાથન નિવૃત્ત થયા, 18 વર્ષનો કાર્યકાળ હતો. કે કૈલાસનાથન મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ 29 જૂને ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી નિવૃત્ત થયા છે. શ્રી કૈલાસનાથન ગુજરાત કેડરના 1979 બેચના IS અધિકારી છે, KK તરીકે જાણીતા છે. રાજ્યના સૌથી શક્તિશાળી અમલદાર તરીકે તેઓ CMOનું સંચાલન કરતા હતા. CMના મુખ્ય અગ્ર સચિવ તરીકે એમનો કાર્યકાળ 30 જૂન સુધી ગઈકાલે અને શનિવારે છેલ્લો હતો, કેમકે ગઈકાલ રવિવાર હતો ને. KK CMOના મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમના ચહેરા પર આંસુ વહીને તેમનું બલિદાન અભિવાદન કરી રહ્યા હતા, બરાબર છે, અને તેમને ભાવુક રીતે કાર્યાલય છોડ્યું છે. બધા લોકોના આંખમાં આંસુ આવી ગયા. 2006માં CMOના તત્કાલીન CM નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ તરીકે તેઓ જોડાયા હતા. હવે તો CM હતા, એ PM બની ગયા છે મુખ્યમંત્રી, બરાબર છે. તમને ખબર છે ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમાર છે, પરંતુ એ પણ બદલાવાની શક્યતા છે. એવી વાતો ચાલી રહી છે કે બદલાવ થશે, ઓફિશિયલ હજુ આપણી જોડે ઇન્ફોર્મેશન નથી આવી, આવશે એટલે ભણી લેશું. તમારા માટે પ્રશ્ન, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ કોણ હતા, જેમનું 2022માં અવસાન થઈ ગયું, 23માં થઈ ગયું છે. હવે મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RIBhaskar અને મારું ટેલિગ્રામ આઈડી છે, એટલે ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, તમને રોજ પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય મિત્રો તો એક લાઇક આપો, અત્યારે બાકી હોય તો પણ ફટાફટ લાઇક આપો, એક જ લાઇક આપવાની છે. તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો, ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના આગામી ચેરમેન કોણ બનશે,
તો ચલ્લા શ્રીનિવાસમ શેટ્ટી, સીએસ શેટ્ટી તમે કહો તો પણ ચાલો, સીએસ શેટ્ટી. તો એક સરકારી પેનલે 29 જૂનના રોજ 3 ઉમેદવારો સાથે બેઠક કર્યા બાદ એસબીઆઈના ચેરમેન પદ માટે ચલ્લા શ્રીનિવાસમ શેટ્ટીના નામની ભલામણ કરી છે. શેટ્ટી હાલમાં ભારતની સૌથી મોટી બેંક એસબીઆઈમાં ગ્લોબલ માર્કેટ એન્ડ ટેકનોલોજીનું નેતૃત્વ કરતા સૌથી વરિષ્ઠ મેનેજિંગ ડિરેક્ટર છે, સિનિયર મેનેજિંગ ડિરેક્ટર. એસબીઆઈના ચેરમેનનું નામ શું છે? દિનેશકુમાર ખારા. એમનો કાર્યકાળ 2024માં પૂરો થાય છે. હવે ટોટલ 3 ઉમેદવાર સાથે બેઠક ચર્ચા કરી. એક તો શેટ્ટી, 2020થી 20મી જાન્યુઆરીથી તેઓ એમડી છે. બીજા બે જે ઉમેદવારો હતા એમાં છે અશ્વિની કુમાર તિવારી, 28 જાન્યુઆરી 2021થી એમડી છે. વિનય એમ તોનસે, નવેમ્બર 2023થી એમડી છે. શેટ્ટી એસબીઆઈના 27મા અધ્યક્ષ છે. એસબીઆઈની સ્થાપના 1 જુલાઈ 1955માં. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે એનું? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું, તો મુંબઈમાં આવેલું છે. અને તમારા માટે એક પ્રશ્ન, એનું જૂનું નામ શું હતું? તમને જો ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવજો. ડકવર્થ લુઈસ નિયમના સહનિર્માતા ફ્રેન્ક ડકવર્થનું અવસાન થઈ ગયું છે. તો એમણે ટોની લુઈસ સાથે મળીને ક્રિકેટમાં ડકવર્થ લુઈસ નિયમ બનાવ્યો. તાજેતરમાં અવસાન થયું. તેઓ એક અંગ્રેજ આંકડાશાસ્ત્રી હતા. વરસાદનું વિઘ્ન હોય, પ્રતિકૂળ હવામાન હોય, એના કારણે અસરગ્રસ્ત બનતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વિજેતા નક્કી કરવા કે ટાર્ગેટ નક્કી કરવા માટે ડકવર્થ લુઈસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેનો આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલો ઉપયોગ ઈસવીસન 1997માં થયો હતો. આઈસીસીએ ડકવર્થ લુઈસની પદ્ધતિને 2001માં સત્તાવાર તો બનાવી દીધી હતી. 2014માં ડકવર્થ લુઈસની પદ્ધતિમાં કેટલાક સુધારા વધારા ઓસ્ટ્રેલિયન આંકડાશાસ્ત્રી સ્ટીવન સ્ટેને કર્યા હતા. અને આ ડકવર્થ અને લુઈસ બંનેને 2010માં ઇંગ્લેન્ડની અંદર એમબીઇસ મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર સન્માન આપવામાં આવ્યું હતું. એ પણ યાદ રાખજો. બરાબર છે, આગળ વધીએ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યારે થાય? 8 માર્ચ. રાષ્ટ્રીય મહિલા દિવસ 13મી ફેબ્રુઆરી. ભારતમાં બાળદિન તરીકે કોનો જન્મદિવસ? જવાહરલાલ નહેરુ. 14મી નવેમ્બર એમનો જન્મદિવસ, બાળદિન. કયા વર્ષથી 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ કહેવાય છે? 1950થી. 8મી મેને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? વિશ્વ રેડ ક્રોસ દિવસ. 1 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? વર્લ્ડ એડ્સ ડે. એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ એચઆઈવી નામના વાયરસથી થાય છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં છે? તમિલનાડુમાં. જય હિન્દ સૂત્ર છે એ કયા રાજનેતાએ આપ્યું? સુભાષચંદ્ર બોઝે. ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? તો લોર્ડ માઉન્ટ બેટન. ભારતના હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે મહારાણા પ્રતાપ. ભારતની આઝાદીના આંદોલન દરમિયાન અંગ્રેજોને ક્વિટ ઇન્ડિયાનું સૂત્ર કોણે આપ્યું? મહાત્મા ગાંધીજીએ સૂત્ર આપ્યું હતું કે અને કહ્યું હતું, કરો યા મરો, ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન, કે તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ટીબી સંશોધનનો અભ્યાસ કરવા માટે 3D હાઇડ્રોજેલ વિકસાવવામાં આવ્યું છે? તો અહીંયા જવાબ ખાલી આવશે આઈઆઈએસસી બેંગલુરુ, દિલ્હી નહીં આવે. તાજેતરમાં કોને 2024 માટે પ્રતિષ્ઠિત પેન પ્રિન્ટર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો અરુંધતી રોયને, એ યાદ રાખજો. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? સંજય પ્રસાદ. બીજો પ્રશ્ન શું હતો? વર્લ્ડ હેલ્થ ડે ક્યારે મનાવવામાં આવે છે? દર વર્ષે 7 એપ્રિલ. ત્રીજો પ્રશ્ન હતો, નેશનલ પોસ્ટ ડે ક્યારે મનાવવામાં આવે છે? 10મી ઓક્ટોબર. ચોથો પ્રશ્ન, ગાંધીજીનું નિવાસસ્થાન ગાંધી આશ્રમમાં હૃદય કુંજ. પાંચમો પ્રશ્ન, ભારતે ટોટલ 4 વર્લ્ડ કપ જીત્યા ક્રિકેટમાં 1983 અને 2011માં. આ વન ડે ઇન્ટરનેશનલ હતા. 83ની અંદર કપિલ દેવ, 2011માં મહેન્દ્રસિંહ ધોની, પછી 2007ની અંદર T20 મહેન્દ્રસિંહ ધોની, અને 2024માં રોહિત શર્મા. બરાબર છે, 2024. છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો, DRDOનો મુદ્રાલેખ શું છે? બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. બરાબર છે. સાતમો પ્રશ્ન, ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમ. અને આઠમો પ્રશ્ન શું છે? SBIનું જૂનું નામ
ઇમ્પેરિયલ બેંક ઓફ ઇન્ડિયા. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માનવ સેવાની મહેક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું, એના લેખક કોણ છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે બાયોપ્લાસ્ટિક પાર્ક સ્થાપવાની યોજના જાહેર કરી છે? જો જવાબ આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર, સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર, રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.